અમદાવાદના બોપલ વિસ્તારના ઇસ્કોન એક્ઝોટિકા ખાતે કરવા ચોથ પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સુહાગન મહિલાઓ માટે કરવા ચોથનું વિશેષ મહત્વ રહેલું છે. આ વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે અને આ દિવસે ઉપવાસ કરી દુલ્હનની જેમ તૈયાર પણ થાય છે. ત્યારે અમદાવાદમાં બોપલના ઇસ્કોન એક્ઝોટિકા ખાતે કરવા ચોથ પર્વની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગીત અને સંગીતની સાથે સાથે વિવિધ કપલ અને સોલો રમતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેરા નામ સુધા અગ્રવાલ હૈ ઓર મેં યહાં ઇસ્કોન પ્લેટિનમ મેં પિછલે 7 સાલ સે રહ રહી હું ઓર પિછલે સાલ એક સાલ એસા ગયા કે કોરોના કે વજહ સે હમ લોગ કરવા ચોથ કા સેલિબ્રેશન નહીં કર પાએ, લેકિન આજ પૂરે દો ગુના જુસ્સે સે ઓર સબકે સાથ સે આજ હમને યહાં કરવા ચોથ કા બહોત અચ્છે સે સેલિબ્રેશન કિયા ઓર સાથ સાથ મેં હમને પરફોર્મન્સ ભી કિયે, લેડીઝ ઓર જેન્ટ્સ દોનોને મિલકે કિયે, કુછ કપલ પરફોર્મન્સ ઓર કુછ સિંગલ લેડીઝ પરફોર્મન્સ ભી હુએ. તો યે બહોત હી હમારે લિયે ગર્વ કી બાત હૈ કે યહાં પે સબ બઢ ચઢ કર કિસી ભી સેલિબ્રેશન મેં પાર્ટિસિપેટ કરતે હૈ ઓર પ્રોગ્રામ કો એકદમ સક્સેસફુલ બનાતે હૈ. દર વર્ષે અહીંયા આગળ કડવા ચોથનું બહુ જ સારી રીતે સેલિબ્રેશન થતું હોય છે. એક સાલ ગઈ સાલ નથી થઈ શક્યું, પણ એ સિવાય અહીંયા આગળ બધી જ જાતના લોકો રહે છે અને સાથે મળીને ગુજરાતી હોય, મારવાડી હોય, પંજાબી હોય, કોઈ પણ લોકો હોય, બધા સાથે મળીને આ તહેવારનું બહુ સારી રીતે સેલિબ્રેશન કરે છે. આજની બહુ જ સરસ સંધ્યા છે અને એની સાથે મ્યુઝિકની સાથે અમારું ડિનર, આ બધાએ એક સરસ માહોલ બનાવ્યો છે અને બધા ભેગા થઈને એકતામાં અનેકતા, અનેકતામાં એકતા બંને વસ્તુને અમે લોકોએ સાચવી લીધી છે. સોસાયટીના રહીશોએ ઉત્સાહથી આ ઉજવણીમાં જોડાઈને સાથે ભોજન લીધું હતું. રોહિત રાણા, અમદાવાદ.